જેમ વિદ્યાર્થી મિત્રો, જેમ એની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 6નો વિષય વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 4નો. કેટલામો લેક્ચર? ઓકે, ત્રીજો લેક્ચર. તો આપણે અત્યાર સુધી શું ભણ્યા તો એકવાર ટૂંકમાં સમજી લઈએ. તો કે પહેલાં તો વસ્તુના જૂથ બનાવતા શીખ્યા, કઈ વસ્તુને કેવા જૂથમાં કઈ રીતે મૂકવી. પછી તો કે એક વસ્તુમાંથી અલગ અલગ વસ્તુ પણ બને છે અને અલગ અલગ વસ્તુમાંથી એક વસ્તુ પણ બને છે, એવા આપણે અલગ અલગ જૂથ બનાવ્યા. બરાબર ને મિત્રો? હા, તો હવે આપણે એના પછીનો ટોપિક શું જોયો હતો? તો કે પદાર્થોના ગુણધર્મો, એના વિશે થોડુંક જોયું હતું. એ પણ જોયું હતું કે આપણે છે એ કાપડનો પ્યાલો કેમ ના બનાવી શકીએ અને સ્ટીલનો અથવા પ્લાસ્ટિકનો કઈ રીતે બનાવીએ, શું કામ બનાવીએ. બરાબર મિત્રો? એ પણ જોયું હતું. હવે તમારે મિત્રો આ બધા ગુણધર્મો જાણવાની જરૂર કઈ રીતે, શું કામ પડે? તો કે આ બધા ગુણધર્મો છે એ તમને મદદરૂપ થાય છેમાં. તો કે એ પદાર્થને આપણે શું બનાવો, કઈ રીતે બનાવો, કઈ રીતે ઉપયોગમાં લેવો, એ હેતુથી આપણે એના ગુણધર્મો જાણવા પડે. બરોબર મિત્રો? તો કે ચાલો આપણે એના ગુણધર્મો જાણીએ. હવે ગુણધર્મ એટલે શું મિત્રો? કે તો કે એનો ખાસ ઉપયોગ, મતલબ કે એનો આકાર છે, દેખાવ છે, એનો રંગ રૂપ, બરોબર, એ બધું એના ગુણધર્મોમાં આવે. તો ચાલો જોઈએ, આજથી આપણે શરૂ કરીએ. તો અહીંયા શું લખેલું છે મિત્રો, વાંચો. અર્થાત પદાર્થોનો ગુણધર્મો કયા છે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે. નીચે કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવેલી છે. બરોબર ને? છે એટલે મિત્રો અહીંયા જો પહેલો ગુણધર્મ કયો આપેલો છે તમને? દેખાવ. દેખાવ એટલે શું? તો કે કેવું દેખાય છે એ. તો ચાલો, પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે. પદાર્થો એટલે મિત્રો તમને ખબર જ છે, પદાર્થો એટલે ભિન્ન, એટલે તો કે એકબીજાથી અલગ અલગ દેખાય છે. એના પછી તો કે લાકડું, લાકડું છે એ લોખંડથી એકદમ અલગ દેખાય છે. બરાબર? લાકડું તમે જોયું હશે, લોખંડ પણ જોયું હશે, તો બંને અલગ અલગ દેખાય છે ને. હા, હવે એના પછી તો કે લોખંડ એ તાંબુ એલ્યુમિનિયમથી અલગ દેખાય છે. તમે તાંબાના વાસણ જોયા હશે, એલ્યુમિનિયમના વાસણ જોયા હશે, તો એ શું લોખંડ દેવા દેખાય છે? ના, નથી દેખાતા ને. બરાબર ને મિત્રો? તો એના પછી તેમ છતાં લોખંડ, તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે. મતલબ તમે લોખંડને અથડાવો તો કેવો અવાજ આવે? તમે ક્યારેક મંદિરનો બેલ અથડાવ્યો હોય તો કેવો અવાજ આવે? એ તાંબાનો હોય ને. હા, પછી ક્યારેક બંને થાળી પટકાવો સામસામે તો કેવો અવાજ આવે? એવી જ રીતે લાકડામાં આવે તો કે નહીં? તો કે જે લાકડામાં જોવા મળતી નથી, એટલે મતલબ કે જે એનો દેખાવ છે, લોખંડ એલ્યુમિનિયમ અને તાંબાનો મહદન છે, મતલબ અમુક અંશે છે, એ થોડો થોડો સેમ જેવો હોઈ શકે, પણ લાકડાનો તો કે નહીં. બરાબર મિત્રો? હવે એના પછી આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 3. તો કે વિવિધ પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના ટુકડા એકત્રિત કરો. બરાબર? શું તેમાં કોઈ છળકતી વસ્તુ દેખાય છે? તો તમારે શું કરવાનું છે, વર્ગખંડમાં જેટલા વિદ્યાર્થી મિત્રો હોય એને બધાને એક એક વસ્તુ લાવવાની, કોઈને કાગળ, કોઈને લાકડું, કોઈને તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોક, ડસ્ટર, બેન્ચીસનો ટુકડો તો ના હોય ને. એવી વસ્તુ તમે ભેગી કરી પછી એમાંથી તમારે શું બનાવવાનું છે, છળકતી વસ્તુઓનું એક જૂથ તૈયાર કરવાનું છે. બરાબર? તો હવે એમાં તમારે શું કરવાનું છે? તો કે હવે જ્યારે તમારા શિક્ષક આ દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગોનું નિરીક્ષણ કરો. તમારે શું કરવાનું છે,
એક લોખંડનો ટુકડો હોય તો એને તમે આસાનીથી તો કાપી ના શકો, તો એને શેનાથી કાપવું પડે? તો કે તળીની મદદથી કાપવું પડે. અથવા તમે ચોકનો ટુકડો છે તો એને આસાનીથી ભાંગી શકો? હા, લાકડાના ટુકડાને? તો કે નહીં. તો હવે તમારે શું જોવાનું છે કે આ બધી વસ્તુમાં છળકતી વસ્તુ કઈ છે. જો તમે લોખંડની વસ્તુ કાપો તો એનો અંદરનો ભાગ કેવો દેખાય તમને? થોડો ઘણો છળકતો દેખાય ને. તો લોખંડ વસ્તુ શેમાં આવે? સરસ, છળકતી વસ્તુમાં આવે. ઓકે, તમે શું જોયું? શું તેમાંથી કેટલીક વસ્તુઓની કપાયેલી સપાટી છળકતી છે? તો કે હા, લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ એ બધાની પદાર્થ છળકતી સપાટી છે. હા, તે વસ્તુઓને છળકતી વસ્તુઓના જૂથમાં સામેલ કરો. બરોબર મિત્રો, હવે આગળ શું શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે સળગાટ જોઈ શકો છો, એવું જોઈ શકો છો? હા, તો કે પહેલાં લોખંડનું જોયું, પછી શું જોયું તમે? એલ્યુમિનિયમમાં જોયું, સ્ટીલમાં, એવી રીતે અલગ અલગમાં પણ તમે જોઈ શકો છો. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય તેટલી વસ્તુ સાથે કરો, અને ચમકવાળી વસ્તુ અને ચમક વગરની વસ્તુઓનું યાદી બનાવો. બંનેના અલગ અલગ જૂથ બનશે તમારા મિત્રો. એક ચમકવાળી વસ્તુઓનું જૂથ, એક ચમક વગરની વસ્તુઓનું જૂથ. કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર વડે ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકો છો. કાચ પેપર એટલે મિત્રો તમે જોયું હશે ખરબચડું કાગળ. એનાથી શું થાય? તો કે ક્યારેક એવો લોખંડ પર કાટ લાગી ગયો હોય તો એને શું કરે? તો કે કાચ પેપર વડે ઘસે તો એનો કાટ શું થાય? દૂર થાય, અને એની છળકતી સપાટી તમને દેખાય. બરોબર મિત્રો, જો અહીંયા તમને આકૃતિમાં આપેલું છે, એને અહીંયાથી કાપેલું છે, તો કે તણી વડે કાપેલો છે, તો એનો કેવો છળકતો ભાગ દેખાય તમને? હા, જો આગળ જોઈએ મિત્રો, તો કે ઓકે, જે પદાર્થોમાં આવો છળકાટ હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓના ઉદાહરણ છે. બરોબર મિત્રો, આવો છળકાટ એટલે જેને તમે કાપો પછી જેમાં છળકાટ દેખાય તો એ કેવું હોય? તો કે ધાતુઓના ઉદાહરણ છે. કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દેશે. દાખલા તરીકે તમે લોખંડનો સળિયો જોયો હોય, ક્યાંક લોખંડ પડેલું હોય, તો એ શું કરે? કે લાંબા ગાળે લોખંડમાં કાટ છડે, તો કાટ છડે તો એ શું થાય? એની ચમક ગુમાવી દે છે, અને શું થાય? એ ઝાંખી દેખાય છે. આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાઓને લીધે થાય છે. એટલા માટે કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે. અથવા જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તુરંત જ અવલોકન કરો. બરોબર મિત્રો, આટલું તમારે અવલોકન કરવાનું છે જ્યારે તમે કોઈ લોહારની કારખાનાની મુલાકાત લો ત્યારે. તથા એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં. બરોબર મિત્રો, તમારી પ્રવૃત્તિમાં આટલે એટલું કરવાનું છે. અને એના પરથી તમને શું ખબર પડશે? તો કે અલગ અલગ વસ્તુના અલગ અલગ દેખાવ હોય છે. અમુક છળકાટવાળી વસ્તુ હોય છે, અમુક સખત વસ્તુ હોય છે, અમુકનો રણકાટ અલગ, એટલે કે અવાજ ભટકાળી સમયે અલગ અલગ આવતો હોય, એવી વસ્તુઓના તમને ખબર પડશે. તો મિત્રો, તમારે આજે ભણેલું છે એકવાર સરખી રીતે વાંચી લેવાનું છે. બરોબર, એકવાર પાકું કરી લેવાનું છે, અને પોતાનું નોટબુકમાં જેટલું તમને યોગ્ય લાગે એટલું લખી લેવાનું છે. બરોબર મિત્રો, ત્યાં સુધી જય અંબે. હવે આપણે મળીશું આવતા લેક્ચરમાં શું ભણીશું? તો કે સખતપણું અને થોડું વધારે દ્રાવ્ય અને અદ્રાવ્ય. બરોબર મિત્રો, આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી જય અંબે.